બિલકુલ રુઝાનજી મારી બાજુમાં બેઠા છે, આપ કોણ બોલો છો, ક્યાંથી બોલો છો? હું સગવારબેન નડિયાદ થી બોલું છું. મને આ રુઝાન ખંભાતા ને ખુબ ખુબ મળવું છે, ને એમનો પાવરફુલ આ પાવર છે એ મને બહુ ગમે છે. હું ઘણા ટાઈમ થી એમને જોવા માંગુ છું અને બહુ એમના પ્રોગ્રામ જોઉં છું ભાઈ. અને ખરેખર આવી નારી સમાજ માટે બહુ જરૂરી છે. એમને જે વસ્તુ છે એ બહુ સારી છે. અને અમને રૂબરૂમાં કઈ વખત મુલાકાત થશે કે નહીં? ચલો, આપ શું કરો છો આમ? હું અમે અમે મુસ્લિમમાં કે ને મુસ્લિમ મહિલાઓમાં જોસ્ટિસ નું કામ કરે. હું મુસ્લિમ મહિલા છું. હું 5 વર્ષની અમારા બાબાને લઈને વિધવા થયેલી. મેં એમના આવી રીતના બહુ સરસ રીતે કામ કર્યા છે ભાઈ. અને હું આલીમાં છું. હું આલીમાં છું અને હું મારા જાતે મેં મારા બાબાને BBA કરાવીને ખુબ સારી રીતે ભણાયો છે. આજે બહુ ફાઇનાન્સ કંપનીમાં મોટો સાહેબ છે. એકલી જાતે કર્યું છે. પણ એમનો જે આ છે ને વર્તો માટેનો પ્રોગ્રામ બહુ સરસ. ભગવાન એમનું આયુષ્ય ખુબ લાંબુ કરે. એમનું આયુષ્ય ખુબ લાંબુ કરે અને અવી નવી નારીઓમાં શક્તિ આપે. ચલો, આપને મળવાનો મોકો તો ક્યારે મળશે મને ખબર નહીં, પણ અત્યારે આપની સાથે વાત કરે, આપ વાત કરો રુઝાનજી. બેન, સૌથી પહેલા મારે તમને અભિનંદન આપવું જોઈએ કે તમે એકલા હાથે તમારા છોકરાને આટલું ભણાયું ગણાયું છે. આ નારી શક્તિ છે, કારણ કે આ જ શક્તિના લીધે આપણે નારીઓને પૂજીએ છીએ. હું મારા રીતે કહું છું કે આ જ શક્તિ લીધે, કારણ કે અગર કોઈ બીજું હોતે કોઈ ભાઈ તો આટલું પોતાનું, મને ખબર છે તમે ભણાવ્યું હશે તો તમારા પેટ કાપીને એને ભણાવ્યું હશે, એ છોકરાને આટલા આગળ સંસ્કાર આપીને આટલા આગળ લઈ ગયા. તમે કેટલા આજે ગર્વથી કહી રહ્યા છો કે સારા જોબ પર છે, એને સંસ્કાર કહેવાય. અને બેન, એકચ્યુઅલી મારે તમને આવીને મળવું જોઈએ. તમે તમારી આટલી તમે તો પ્રેક્ટિકલી આટલી શક્તિનું કામ કરીને બતાવ્યું છે બેન, એટલે મારે તમને નમસ્કાર. ખુબ ખુબ આભાર. અને બેન, તમે ક્યાં ના છો? રુઝાન બેન, તમે ક્યાં ના છો? ક્યાં રહો છો? તમને મને એક વાર હાર પહેરાવો છે મારે તમને. નહીં નહીં, ખરેખર તમારી તાકાત જોઉં છું ને ત્યારે બહુ હિંમત આવી જાય છે. તમારી અંદર જે સ્ટ્રોંગ છે એ ખુબ ખુબ લાભદાયક બધી બહુ સ્ત્રી. હું પ્રતિક બહુ ને કહું છું કે તમે લોકો અવિતા બીઓના રુઝાન બેન ખંભાતા નો પ્રોગ્રામ જુઓ. તમે બહુ કાર્યક્રમમાં જયારે સ્ત્રીઓ માટે સ્ત્રીઓની અંદર જે વસ્તુ થાય છે તમે આવો છો ને, ત્યારે હું બધા લેડીઝો ફોન કરું છું કે જુઓ રુઝાનબેન ખંભાતા કેટલું સરસ ન્યાયની માટે ન્યાયથી બોલે છે. અને આવો પાવર દરેક સ્ત્રીમાં હોવો જોઈએ. તમે ખરેખર ગુજરાતનું એક ગૌરવ છો અને મને ખૂબ ખૂબ ખુશી છે તમારી સાથે. એને કહું આવી શક્તિ દરેક સ્ત્રીમાં હોવી જોઈએ. તમે ખરેખર તમારા અંદર જે સ્ટ્રોંગ પાવર છે ને એ અમને બહુ ગમે છે બેન. અને હું નડિયાદમાં રહું છું પણ એક વખત તમને રૂબરૂ મારે મળવા આવું જ છે. ચલો, હું એક કડી બનું આપની અમદાવાદ આવો ત્યારે. હા, આપણે 100%. શું નામ છે આપનું બેન? શું કહ્યું? મારું નામ સગવારબેન અબ્દુલ હમીદ મોમીન. ઓકે, મારું નામ સગવારબેન અબ્દુલ. મેં જીવનમાં બહુ સંઘર્ષ કર્યા છે પણ ક્યારેય ડગી નહીં. પણ મને જયારે કઈ તકલીફ હોય ને ત્યારે હું રુઝાનબેન ને જોઈ લઉં છું એટલે એકદમ પાવરફુલ બની જઉં છું. ચલો, હવે હું એક વસ્તુ કરું છું. આપના બંને તરફથી આટલું બધું છે કે એમને આપનો કોન્ટેક્ટ નંબર આપું છું, આપને ફોન કરશે અને આપ એમની સાથે વાત કરી શકશો. ઓકે, 100% બેન, હું તમને 100% ઓકે. અને બેન, તમે આટલું સરસ કામ કરો છો, હિંમત રાખજો. ને તમે બીજું બહુ એક સરસ કામ કરો છો કે બીજી 4 બેનને હિંમત આપો છો, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમારી હિંમતથી બીજી 4 બેનને હિંમત મળે છે. બીજી વાત કે અત્યારે જે આપણે જે પ્રેક્ટિકલી જે વાત કરીએ છીએ બહેનો રિલેટેડ, તો એમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આજની તારીખમાં બહેનો આગળ આવે, બહેનો બોલે. અલ્ટિમેટલી પહેલા શું થતું હતું, બહેનો ચૂપ બેસતી હતી. બહેનોમાં શક્તિ છે પણ એ લોકોને બોલવા નથી દેતા. પણ હવે જે બહેનોને